ધ્યાન દોરતા અડધા કલાકમાં પેપર નંબર આઠ તો આપવામાં આવ્યું પરંતુ સવારે અગિયાર કલાકે શરૂ થનારી પરીક્ષા અડધા કલાક મોડી ચાલુ થઈ એટલે આવતીકાલે જે પેપર હતું તે પેપર વિદ્યાર્થીઓને આજે જ આપી દેવામાં આવ્યું ત્યારબાદ વિદ્યાર્થીઓએ આંગે રજૂઆત કરી એટલે પેપર બદલીને આજનું જે પેપર હતું તે પેપર વિદ્યાર્થીઓના હાથમાં સોંપવામાં આવ્યું પરંતુ સમસ્યા એ સર્જાઈ ગઈ કે આવતીકાલનું પેપર હવે ફૂટી ગયું અને વિદ્યાર્થીઓને અગાઉથી જ ખબર પડી ગઈ કે આવતીકાલના પેપરમાં કયા પ્રશ્નો આવવાના છે જેથી પ્રશ્નપત્ર બદલવાની પણ ફરજ પડી છે મતોનું છે કે આવી ઘોર બેદરકારી ઘટી કેવી રીતે શું આ કોઈ ખરેખર બેદરકારી છે કે જાણી જોઈને કરવામાં આવેલું કાવતરું એ પણ સવાલ ઉઠી રહ્યું છે જો કે આ તપાસનો વિષય છે ચોક્કસ તપાસ બાદ જ સામે આવશે વધુ વિગતો બોટની વિભાગની પરીક્ષા હતી અને એમાં આવતીકાલનું પેપર આજે જ આપી દેવામાં આવ્યું પરીક્ષાનો સમય હતો સવારે અગિયાર કલાકે શરૂ થવાનો પરંતુ આ સમગ્ર ઘોટાળો થતાં પરીક્ષા સાડા અગિયાર વાગે અડધો કલાક મોડી શરૂ થઈ મહત્વનું છે કે અત્યારે

આઠની આજે પરીક્ષા હતી પરંતુ એમાં જે પ્રશ્નો કરવામાં આવ્યા છે એ પેપર નંબર પ્રશ્નો કે જેનું પેપર આવતીકાલે છે અને એના પ્રશ્નો આજે વિભાગ દ્વારા પૂછી દેવામાં આવ્યા છે એના જ કારણે વિદ્યાર્થીઓ અટવાયા હતા સવાર માં લગભગ અગિયાર કલાકે પરીક્ષા એની શરૂ થઈ હતી પરંતુ આ તમામ બાબતો વિદ્યાર્થીઓના ધ્યાને આવી હતી એના જ કારણે તાત્કાલિક પરીક્ષા વિભાગ દ્વારા નવેસરથી સમગ્ર પેપર હાથથી લખવામાં આવી એની ત્યારબાદ વિદ્યાર્થીઓને આપવામાં આવી એના કારણે લગભગ કલાક જેટલું મોડું પેપર છે એ ચાલુ થઈ શક્યું હતું એટલે કે પરીક્ષા વિભાગ જેનું ખુબ મોટું બજેટ હોય છે અને સમગ્ર ટીમ કામ કરતી હોય છે એ ટીમ શું કામ કરી રહી છે એને લઈને પણ પ્રશ્નો ઉભા થયા છે કારણ કે આવતીકાલે જે પેપર લેવાનું હતું એના પ્રશ્નો આજની પરીક્ષામાં પૂછી લેવાયા છે જે નરેન્દ્ર બિલકુલ આભાર આપનો એટલે આવતીકાલના જે પ્રશ્નો હતા તે પેપર આજે જ આપી દેવામાં આવ્યું જેથી અનેક વિતર્ક અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે કારણ કે જ્યારે પરીક્ષા યોજાતી હોય ત્યારે સામાન્ય રીતે મોટા પાયે ખર્ચો પણ કરવામાં આવતો હોય છે ત્યારે આ કોની બેદરકારી કે કોની ભૂલ છે તે તપાસ બાદ સામે આવશે